નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 7ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, સર્વપ્રથમ તમે જોશો તો અહીં આપણને અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો સવાલ, વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા. તો વર્તુળના પરિઘનું સૂત્ર થશે વિકલ્પ D, 2πr. ત્યાર પછી બીજો સવાલ, ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા કરતાં અડધું હોય છે. તો જવાબ આવશે વિકલ્પ C, સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્યાર પછી ત્રીજું, નીચે પૈકી કયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નથી. તો જવાબ આવશે વિકલ્પ D, BE × BC. ત્યાર પછી જોઈએ ચોથું, વર્તુળના સંદર્ભમાં પાય એટલે ખાલી જગ્યા. તો જવાબ આવશે વિકલ્પ એ, પરિઘના છેદમાં વ્યાસ. પાંચમું, જો વર્તુળની ત્રિજ્યાના 3 ગણા કરવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ થાય. જવાબ આવશે વિકલ્પ બી, 9 ગણું. છઠ્ઠું, નીચે આપે આકૃતિમાં ત્રિકોણ MNOનું ક્ષેત્રફળ કેટલું થશે. તો જવાબ આવશે વિકલ્પ ડી, 1/2 NO×OQ. ત્યાર પછી સાતમું, વર્તુળનો પરિઘ હંમેશા. તો જવાબ આવશે વિકલ્પ એ, તેના વ્યાસના 3 ગણા કરતાં વધારે થશે. આઠમું, ઉપરની આકૃતિમાં ત્રિકોણ MNOના ક્ષેત્રફળ તથા સમાંતર બાજુ ચતુષ્કોણ MNOPના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો જવાબ આવશે વિકલ્પ સી, 1/2. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની PDFો અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં 9મું, વર્તુળાકાર પ્રદેશ ફરતેના અંતરને વર્તુળનો ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે પરિઘ. 10મું, πr² બરાબર ખાલી જગ્યાનું ક્ષેત્રફળ. તો જવાબ આવશે વર્તુળ. 11મું, એક અર્ધવર્તુળની ત્રિજ્યા 4r છે, તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થશે. તો જવાબ આવશે 8πr². ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો. એમાં 12મો સવાલ, આપેલ આકૃતિમાં EFGH એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણની ઊંચાઈ FK તથા FIના માપ ક્રમશઃ 8 સેન્ટીમીટર તથા 4 સેન્ટીમીટર છે. જો EF બરાબર 10 સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGHનું ક્ષેત્રફળ શોધો. તો EFGHનું ક્ષેત્રફળ બરાબર πx² પાયો છે 4, વેધ છે 4, 10x4 એટલે કે 40 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યાર પછી જોઈએ 13મો સવાલ, એક લંબચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનું માપ સરખું છે. જો લંબચોરસની લંબાઈ 14 સેન્ટીમીટર અને પહોળા 11 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. તો સર્વપ્રથમ તો તમે જોશો તો લંબચોરસ અને વર્તુળના ક્ષેત્રફળ આપણને સરખા કહ્યા છે. તો સર્વપ્રથમ તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર λ×પહોળાઈ. લંબાઈ છે 14, પહોળાઈ છે 11, એટલે 14×11. તો જવાબ આપણને મળશે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 154 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે વર્તુળના ક્ષેત્રફળ પણ લંબચોરસના ક્ષેત્રફળ જેટલું જ છે. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². વર્તુળનું ક્ષેત્રફળ છે 154, πની કિંમત છે 22/7 અને × r². હવે 154×7 એટલે કે 154 અને 7નો ગુણાકાર થશે. તો 154×7/22 એટલે કે r² = 154×7/22.
ચાલો હવે આપણે શું કરીશું તો કે 154 ગુણ્યા 7નો ગુણાકાર કરીએ એટલે 1078ના છેદમાં 22, છેદ ઉડશે 49 ગુણ્યા 22, તો આ 22 ઉડી જશે અને 49 જે છે એ વધશે, તો આરનો સ્ક્વેર બરાબર 49. હવે 49ને આપણે વર્ગમૂળની અંદર મૂકીએ કારણ કે અહીંયાથી આપણે આરનો સ્ક્વેર દૂર કરવો છે, તો વર્ગ અને વર્ગમૂળ બંને ઉડી જશે તો આર એટલે કે ત્રિજ્યા આપણને મળી જશે 7 સેન્ટીમીટર. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 14. આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ 9 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણ એ બી ઈ જે છે તેનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 9 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કહ્યું છે. તો સર્વપ્રથમ તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો આપણને વેધ મળશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને 9 આપ્યું છે તો 9 1/2 ગુણ્યા પાયો આપણને તમે જોઈ શકો છો કે 3 સેન્ટીમીટર આપેલો છે ત્રિકોણનું. તો અહીંયા પાયો ગુણ્યા પાયો આપણે કરીએ 3 અને વેધનું માપ આપણે શોધવાનું છે તો ગુણ્યા વેધ. ચાલો હવે અહીંયા તમે જોશો તો આ જે 1/2 છે તે બરાબરની પાછળ જશે તો 9 સાથે ગુણાકારમાં જશે અને 3 જે છે બરાબરની પાછળ જશે તો છેદમાં જશે. તો વેધ બરાબર 9 ગુણ્યા 2/3. હવે અહીંયા છેદ ઉડશે 3 ગુણ્યા 3, તો 3 અને 3 ઉડી જશે તો અંશમાં વધ્યા 3 ગુણ્યા 2 એટલે કે વેધ એ ઈ આપણને અહીંયા મળશે 6 સેન્ટીમીટર. ચાલો વેધ આપણને મળી ગયો છે. તો હવે આપણે ત્રિકોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ શોધી શકીએ કારણ કે એના ક્ષેત્રફળનું સૂત્ર થશે પાયો ગુણ્યા વેધ. ચાલો પાયાનું માપ 3 વત્તા 4 એટલે 7 સેન્ટીમીટર અને વેધ આપણને આપેલો છે 6, તો 7 ગુણ્યા 6 એટલે જવાબ આવશે 42 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે ચતુષ્કોણ છે તેનું ક્ષેત્રફળ 42 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 15. અહીંયા એવું કહ્યું છે કે એક વર્તુળનો પરિઘ 33 સેન્ટીમીટર છે. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો, પરિઘ આપ્યો છે ને એના ઉપરથી ક્ષેત્રફળ શોધવાનું છે. તો સર્વપ્રથમ તો આપણે વર્તુળના પરિઘનું સૂત્ર જ મૂકીશું. ચાલો તો પરિઘનું સૂત્ર મૂકીએ તો આપણને ત્રિજ્યા મળશે. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. વર્તુળનો પરિઘ છે 33, 2 એટલે 2, પાઈની કિંમત છે 22/7 અને આરનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો હવે આ 33 અને 7નો ગુણાકાર થશે અને 22 અને 2 જે છે તે છેદમાં જશે. તો આર બરાબર 33 ગુણ્યા 7/22 ગુણ્યા 2. 33ના આપણે છેદ ઉડાડીએ તો 11 ગુણ્યા 3 અને છેદમાં 22 ગુણ્યા 2 એટલે કે 44 અને 44ના છેદ ઉડાડીએ તો 11 ગુણ્યા 4, તો 11 ઉડી જશે તો અંશમાં 3 ગુણ્યા 7 એટલે કે 21 વધશે અને છેદમાં 4 વધશે તો 21/4 સેન્ટીમીટર. આ આપણને મળી ગઈ ત્રિજ્યા. ચાલો હવે ત્રિજ્યા આપણને મળી ગઈ તો હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો સ્ક્વેર. પાયનું મૂલ્ય છે 22/7, આરનું મૂલ્ય થશે 21/4 ગુણ્યા 21/4. હવે 22 એટલે કે 11 ગુણ્યા 2 અને 21 એટલે કે 3 ગુણ્યા 7, તો આ 7 ઉડી જશે, અહીંયા 2 ઉડી જશે. તો અંશમાં અહીંયા વધ્યા 11 ગુણ્યા 3 ગુણ્યા 21 અને છેદમાં અહીંયા વધશે 4 ગુણ્યા 2 એટલે કે 8. ચાલો તો અંશમાં 11 ગુણ્યા 3 ગુણ્યા 21 એટલે 693/8 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આ આપણને મળી ગયું વર્તુળનું ક્ષેત્રફળ. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 16. નીચે આપેલ આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક આકૃતિ આપેલી છે વર્તુળની અને એની અંદર પાછું એક વર્તુળ આપેલું છે. હવે આ જે આખું વર્તુળ છે એમાં જે છાયાંકિત કરેલો ભાગ છે ને એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સર્વપ્રથમ તો આપણે જોઈએ તો આનો નાના વર્તુળ જે છે એનો વ્યાસ આપણને 7 સેન્ટીમીટર આપેલો છે. નાના વર્તુળનો વ્યાસ 7 સેન્ટીમીટર છે તો એની ત્રિજ્યા 3.5 થશે અને મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી થશે તો કે આ 7 અને અહીંયા 3.5, તો 7 વત્તા 3.5 એટલે કે 10.5. તો નાના વર્તુળની ત્રિજ્યા આપણને મળી ગઈ 3.5 અને મોટા વર્તુળની ત્રિજ્યા મળી ગઈ 10.5 સેન્ટીમીટર. હવે આપણે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા વર્તુળનું ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડે. તો ક્ષેત્રફળનું સૂત્ર તો બંનેનું સરખું જ થશે, પાયારનો સ્ક્વેર માઇનસ પાયારનો સ્ક્વેર. ચાલો તો એની અંદર આપણે કિંમત મૂકીએ 22/7 × 10.5 × 10.5 માઇનસ 22/7 × 3.5 જે છે એને આપણે અહીંયા 7/2 લખ્યા છે. તો અહીંયા તમે 3.5 પણ લખી શકો અથવા 7/2 પણ લખી શકો. તો 7/2 × 7/2. હવે અહીંયા તમે જોશો તો છેદ ઉડશે 11 ગુણ્યા 2, તો આ 2 ઉડી જશે, 7 ઉડી જશે. તો અહીંયા તમે જોશો તો 10.5ના છેદમાં આપણે 10 મૂકીએ તો આ પોઈન્ટ જે છે તે નીકળી જશે. તો 22/7 × 105/10 × 105/10 માઇનસ હવે અહીંયા 11 ગુણ્યા 7 અંશમાં વધ્યા છે અને છેદમાં 2 વધ્યા છે એટલે 11 ગુણ્યા 7/2. હવે 22 × 15 × 105 એટલે 34,650/100 માઇનસ 11 × 7 એટલે કે 77/2. ચાલો તો હવે અહીંયા છેદમાં 100 છે, છેદમાંથી આપણે 100 દૂર કરવા હોય તો અંશમાં તમે જોશો તો 2 અંક પછી છેલ્લેથી પોઈન્ટ મૂકવા પડશે. તો 346.5 માઇનસ 77/2 એટલે કે 38.5.
તો 346.5 માઇનસ 38.5 એટલે જવાબ આવશે 308 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 17. 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરવાની છે. જો 1 મીટર વાડ કરાવવાનો ખર્ચ રૂપિયા 300 હોય તો વાડ કરાવવાનો કુલ ખર્ચ કેટલો થાય? તો વર્તુળનો પરિઘ આપણને અહીંયા આપ્યો છે, એટલે કે વર્તુળના પરિઘનું સૂત્ર આપણે મૂકીએ 2πr. હવે એની અંદર આપણે કિંમત મૂકીએ તો 2πની કિંમત 22/7 અને આરનું મૂલ્ય આપણને અહીંયા મળશે 14. અહીંયા 6 દુડાડીએ 7 2 14, તો 7 ઉડી જશે. તો 2×22×2 એટલે જવાબ આવશે 88 સેન્ટીમીટર. તો હવે જો અહીંયા તમે કહ્યું છે કે ભાઈ 1 મીટર વાડ કરવાનો ખર્ચ 300 રૂપિયા આપણને આપેલો છે, તો આપણો વર્તુળનો પરિઘ કુલ આવ્યો 88 સેન્ટીમીટર. તો 88 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલો? તો ત્યાં 300×88 એટલે જવાબ આવશે 26,400 રૂપિયા. તો આ જે 300 મીટર છે, તો આ જે આપણે 88 મીટર વાડ કરવી હોય તો એનો ખર્ચ થશે 26,400 રૂપિયા. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 8મો દાખલો. જો 25 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાને જમીન ઉપર 350 આંટા ફેરવવામાં આવે તો તે પૈડું કેટલા મીટર અંતર કાપશે? પહેલાં તો એક પૈડું જે છે તે 1 આંટો કાપે, તો એટલે કે 1 પૈડું 1 આંટો ફરે ત્યારે તે કેટલું અંતર કાપશે એ આપણે શોધવું પડે, અને 1 આંટો એ ફરે ત્યારે કેટલું અંતર કાપે તો કે એના પરિઘ જેટલું અંતર કાપે. તો સર્વપ્રથમ તો આપણે પૈડાનો પરિઘ શોધવો પડશે. તો પૈડાનો પરિઘ બરાબર 2πr, કિંમત મૂકીએ 2π ની કિંમત 22/7, આરનું મૂલ્ય આપણને અહીં આપ્યું છે 25 સેન્ટીમીટર ત્રિજ્યા છે આ પૈડાની, તો આર આપણને મળશે 25. હવે અંશમાં છે 2×22×25 એટલે 1100/7 સેન્ટીમીટર. હવે 1 આંટો મારે ને તો 1100/7 સેન્ટીમીટર જેટલું અંતર કાપે, તો 350 આંટા મારે ને ત્યારે કેટલું અંતર કાપે? તો 1100×350/7 કરવા પડશે. હવે 350 આપણે છેદ ઉડાડીએ તો 50×7 એટલે 7 ઉડી જશે. તો 1100×50 એટલે જવાબ આવશે 55,000 સેન્ટીમીટર. હવે એને આપણે મીટરમાં ફેરવવા હોય 55,000 સેન્ટીમીટરને, તો છેદમાં 100 વડે આપણે ભાંગવા પડશે. તો અહીંયા 2 મીંડા ઉડી જશે, તો 2 મીંડા ઉડી જશે તો વધશે 550 મીટર. તો આપણે એવું કહી શકીએ કે 550 મીટર જે છે તેટલું અંતર કાપશે. ત્યાર પછી 19મું. પ્રિયંકા એક વાયરના ટુકડાને વર્તુળાકારમાં એવી રીતે ગોઠવે છે કે જેથી વર્તુળની ત્રિજ્યા 14 સેન્ટીમીટર થાય. ત્યારબાદ ફરીથી તેણી તે જ વાયરને 24 સેન્ટીમીટર લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળે છે. તો આ વાયરના ટુકડાની લંબાઈ કેટલી હશે અને બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે? ચાલો, તો અહીંયા તમે જોશો તો વાયરનો એક ટુકડો જે છે એને વર્તુળ ત્રિજ્યાની અંદર, વર્તુળની ત્રિજ્યા 14 સેન્ટીમીટર થાય છે જો વર્તુળની અંદર વાળવામાં આવે તો. એટલે કે વર્તુળની ત્રિજ્યા આપણને આપી છે, અને જો એને લંબચોરસની અંદર વાળવામાં આવે તો 14 સેન્ટીમીટર લંબાઈવાળો લંબચોરસ બને છે. એટલે કે એક બાજુનું માપ જે છે તે 24 સેન્ટીમીટર થાય છે. તો આ વાયરના ટુકડાની લંબાઈ આપણે શોધવાની છે, અને કોનું ક્ષેત્રફળ વધારે હશે વર્તુળ કે લંબચોરસ એ પણ શોધવાનું છે. તો સર્વપ્રથમ તો આપણે આ જે વર્તુળ છે ને એનો પરિઘ શોધીએ. હવે વર્તુળનો પરિઘ શોધવો હોય તો એનું સૂત્ર મૂકીએ 2πr. હવે 2πrનું સૂત્ર મૂકીએ, એમાં કિંમત મૂકીએ 2×22×7×14. તો છેદ ઉડશે 2×7, 7 ઉડી જશે. તો 2×22×2, તો આ વર્તુળનો પરિઘ આપણને મળી ગયો 88 સેન્ટીમીટર. હવે આપણે લંબચોરસની પરિમિતિ, હવે લંબચોરસની પરિમિતિ 88 સેન્ટીમીટર થશે, કારણ કે તો વાયર તો એક જ છે, અને વાયર એક છે તો પરિઘ જેટલો વર્તુળનો હશે એટલો જ લંબચોરસની પરિમિતિ થશે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ 2×લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ આપી છે 88, અહીંયા છે 2×લંબાઈ વત્તા પહોળાઈ, અને લંબાઈની કિંમતે આપણે મૂકી દઈએ 24. એ આપણને 24 આપેલી છે અને પહોળાઈ આપણે શોધવાની છે. ચાલો, તો 88 બરાબર 2×24 વત્તા 2. હવે 24×2નો આપણે ગુણાકાર કરીએ તો 48. તો 88 બરાબર 48 વત્તા 2b. હવે આ જે 48 છે ને તેને બરાબરની આગળ જશે તો 88માંથી બાદ થઈ જશે. તો 2b = 88 - 48. હવે 88માંથી 48 આપણે બાદ કરી દઈએ તો 40, એટલે કે 2b = 40. હવે 2 જે છે બરાબરની પાછળ જશે તો છેદમાં જશે. તો b = 40/2 એટલે કે 20×2. તો 2 ઉડી જશે તો b આપણને મળ્યા 20. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર l×2 એટલે કે લંબાઈ×પહોળાઈ. લંબાઈ 24 છે, પહોળાઈ 20 છે. 24×20 એટલે કે 480 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 480 સેન્ટીમીટર. હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² πનું મૂલ્ય છે 22/7 × આરનું મૂલ્ય છે 14×14. હવે 14ના આપણે 2 ભાગ પાડી દઈએ 2×7, તો 7 ઉડી જશે. તો 22×2×14
એટલે કે 22 × 2 એટલે કે 44 અને 44 × 14 એટલે થશે 616 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે. તમે જોઈ શકો છો કે લંબચોરસનું થશે 480 જ્યારે વર્તુળનું થશે 616, એટલે આપણે કહી શકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ વધારે હશે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 20. અહીંયા આપણને કહ્યું છે કે જો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 81 સેન્ટીમીટરનો સ્ક્વેર હોય અને ઊંચાઈ PM બરાબર 3 સેન્ટીમીટર હોય તો QR શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણ PQR આપણને આપેલું છે. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 × π/વેધ. ક્ષેત્રફળ આપણને ત્રિકોણનું 81 આપેલું છે, તો અહીંયા 81 લખીએ. 1/2 પાયો નથી આપ્યો, પાયાનું માપ શોધવાનું છે, તો π/વેધ આપણને આપ્યો છે 3. ચાલો હવે 81 અને 2નો ગુણાકાર થશે ક્રોસ ગુણાકાર, એટલે 81 × 2 અને 3 જતા રહેશે. હવે અહીં 81ના છેદ ઉડશે 27 × 3, તો 3 ઉડી જશે, તો 27 × 2 એટલે કે 54 સેન્ટીમીટર. તો પાયો આપણને મળશે 54 સેન્ટીમીટર. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 21. અહીંયા કહ્યું છે કે 10 સેન્ટીમીટર લંબાઈ અને 8 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા લંબ ચોરસમાંથી મોટામાં મોટું કેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળ કાપી શકાય. ચાલો વ્યાસ આપણને આપ્યો છે 8 સેન્ટીમીટર, ત્રિજ્યા આપણને આપી છે 8/2. 8/2 એટલે કે 4 × 2 8, તો અહીંયા 2 ઉડી જશે, તો ત્રિજ્યા મળશે 4. તો 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું વર્તુળ આપણે અહીંયા કાપી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એની અંદર જોઈએ પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું, નીચે આકૃતિમાં આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. ચાલો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, 24 સેન્ટીમીટરનો સ્ક્વેર. આપણે સૂત્ર મૂકીએ અને દાખલો ગણી શકીએ. ત્યાર પછી બીજું, પાઈનું મૂલ્ય આશરે ખાલી જગ્યા લેવામાં આવે છે. તો જવાબ આવશે વિકલ્પ બી, 22/7. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 × ખાલી જગ્યા ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા જવાબ આવશે પાયો, 1/2 × π/ઊંચાઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો. એમાં ચોથું, 5 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની પરિમિતિ શોધો. પાઈનું મૂલ્ય છે 3.14. તો આર બરાબર 5/2 અને વર્તુળની પરિમિતિ બરાબર 2πr. 2નું મૂલ્ય 2, પાઈનું મૂલ્ય આપણને લેવાનું કહ્યું છે 3.14, એટલે કે 314/100 × r એટલે કે 5/2. તો 2 ઉડી જશે, અહીંયા 314/5/100. તો 314/5/100 એટલે કે 1570/100. તો છેદમાંથી 100 આપણે દૂર કરીએ એટલે 15.7 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો જવાબ આવશે 15.7 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 5. ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર છે. જો તેની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તો પાયા PRનું માપ શોધો. ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર π/વેધ. PQRનું ક્ષેત્રફળ બરાબર 100, પાયો એટલે કે PR×વેધ એટલે કે 10. તો PR બરાબર 100/10, એટલે કે આ જે 10 છે તે બરાબરની આગળ આવશે, તો છેદમાં જશે એટલે મીંડું ઉડી જશે. તો PR આપણને અહીંયા મળશે 10 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 6. એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે છે જેથી તેની એક બાજુનું માપ 22 સેન્ટીમીટર રહે. હવે જો આ જ વાયરને વર્તુળ આકારમાં વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસની પરિમિતિ બરાબર 4×L, L એટલે કે 22, તો 4×22 એટલે જવાબ થઈ જશે 88 સેન્ટીમીટર. હવે વર્તુળનો પરિઘ આપણે શોધીએ, તો વર્તુળનો પરિઘ બરાબર 2πr, એમાં કિંમત મૂકીએ તો પરિઘનું મૂલ્ય છે 88, 2 પાઈનું મૂલ્ય છે 22/7 ગુણ્યા RR આપણે શોધવાનું છે. ચાલો હવે 88 જે છે તે બરાબરની આગળ આવશે, તો 7 જે છે તે બરાબરની આગળ આવશે, તો 88 સાથે ગુણાકારમાં જશે અને 2×22 જે છે તે છેદમાં જશે. તો આર બરાબર 88×7/22×2. 88 એટલે કે 44×2, તો અહીંયા 2 ઉડી જશે, 44 એટલે 22×2, તો 22 ઉડી જશે. તો આર બરાબર 2×7 એટલે જવાબ આવશે આરનું મૂલ્ય 14 સેન્ટીમીટર. હવે વર્તુળનું ક્ષેત્રફળ પાય આરનો સ્ક્વેર, એમાં પાયનું મૂલ્ય 22/7, આર એટલે કે 14×14, તો 14 એટલે કે 2×7, તો અહીંયા 7 ઉડી જશે. તો 22×2×14 એટલે કે 44×14, તો જવાબ આવશે 616 સેન્ટીમીટરનો સ્ક્વેર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 10મું. 20 સેન્ટીમીટરની બાજુ ધરાવતી એક ચોરસ લાદીમાં વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલું છે. નીચે દર્શાવેલ આકૃતિ પ્રમાણે જો વર્તુળ ચોરસની બધી જ બાજુઓને સ્પર્શતું હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસનું ક્ષેત્રફળનું આપણે સૂત્ર શોધવું પડશે. પહેલાં તો L×L એટલે કે 20×20, તો 400 સેન્ટીમીટરનો સ્ક્વેર.
હવે વ્યાસ આપણને 20 આપ્યો છે, એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધવી પડે, તો ત્રિજ્યા બરાબર 20/2 એટલે કે ત્રિજ્યા આપણને મળી ગઈ 10. હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો સ્ક્વેર, પાઈનું મૂલ્ય છે 3.14 ગુણ્યા આરનો સ્ક્વેર એટલે કે 10 × 10, તો 3.14 એટલે 314/100 × 10 × 10, તો 100 ના 2 મીંડા ને અહીંયા 10 અને 10 ના 2 મીંડા ઉડી જશે, તો મીંડું મીંડું ઉડી ગયું એટલે 314 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર 400 - 314 એટલે કે 86 સેન્ટીમીટરનો સ્ક્વેર. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે પાઠનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની PDF અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરે છે તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો. સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે આપણે આ ચેનલ ઉપર જે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો એનો અભ્યાસ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.